નમસ્તે બાળકો, આજે આપણે કલ્લોળમાં પાઠ 4 જંગલ બુકમાં આગળ ભણીશું. તો આના આગળના વિડીયોમાં તમે અંગૂઠાની છાપ દ્વારા કેટલાક ચિત્રો બનાવ્યા હશે, બરાબર ને? તો એમાં આજે આપણે વાતચીત કરી લઈએ. તો પહેલા ખાનામાં શું બનાવ્યું છે બાળકો, બોલો જોઈએ શું બનાવ્યું છે પહેલા ખાનામાં? પતંગિયું, સરસ. ઢીંગલી અને પતંગિયું કોણે બનાવ્યું છે આ બંનેમાંથી, ઢીંગલી કે પતંગિયું? અરે વાહ, બધાએ જ પતંગિયું બનાવ્યું છે, સરસ. તો બીજા ખાનામાં શું બનાવ્યું છે બાળકો, તમે શું બનાવ્યું છે જુઓ. મેં તો અહીંયા શું બનાવ્યું છે બીજા ખાનામાં, કોક્રોચ. તમે શું બનાવ્યું છે બાળકો? બરાબર. તો તમને આ જેટલા પણ ચિત્ર બનાવ્યા એમાં સૌથી વધારે મજા કયા ચિત્ર બનાવવામાં આવી હતી બાળકો? સરસ. તો આ તમે જે ચિત્ર બનાવ્યા એ જ રીતે તમારા મિત્રોએ પણ બનાવ્યા હશે, બરાબર? તો એમાંથી તમારે કોઈ પણ બે મિત્રોના નામ લખવાના છે. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, તો એમાં આપણને શું કીધું છે, પહેલી બાજુમાં આખો બોલો એટલે એમાં બ આખો આપેલો છે, અને એ જ શબ્દમાં બાજુમાં આપણને અડધો બોલો કીધું છે. એમાં બ કેવો આપ્યો છે? અડધો, એટલે આ અડધા અક્ષરોવાળા શબ્દો આપણને આપેલા છે. તો એને શું કરવાનું છે, આપણે વાંચવાના છે. તો હું વાંચીશ, તો તમારે પણ મારી સાથે વાંચવાના એટલે કે બોલવાના રહેશે, બરાબર બાળકો? ચાલો તો બોલીએ આપણે, તમારે પણ મારી સાથે બોલવાના છે. ચાલો પહેલું છે ડબ્બો, ડબ્બો. બોલો બાળકો તમે પણ આ જ રીતે, ડબ્બો, ડબ્બો. ચાલો એના પછીનો જબ્બો, જબ્બો. અપપુ, અપુ. કપપુ, કપુ. બોલો છો ને બધા મારી સાથે? ચાલો એના પછીનો હવે જોઈએ, પથ્થર, પથ્થર. અધધર, અધર. મૂનની, મૂની. ખીલલી, ખીલી. બિલલી, બિલ્લી. ખિસસુ, ખિસ્સુ. તો બાળકો મજા આવી ને તમને આ રીતે શબ્દો બોલવાની? તો તમારે પણ ઘરેથી આ જ શબ્દોને નાના, મોટો, તીણો અને જાડો એ રીતે અલગ અલગ અવાજ કાઢીને બોલવાના છે, બરાબર બાળ દોસ્તો? બાળ મિત્રો, હવે આપણને શું કીધું છે, સિંહ સાહેબની પૂછ વાર્તામાંથી આવા અડધા અક્ષરોવાળા શબ્દો શોધીને લખો. તો આપણે જે રીતે ઉપર શબ્દો જોયા હતા અડધા અક્ષરોવાળા, તો એ જ રીતે આપણે વાર્તામાંથી શોધીને લખવાના છે. તો એના માટે તમારે વાર્તા પહેલાં વાંચવી પડશે અને શબ્દો શોધીને લખવા પડશે. તો મેં અહીંયા કેટલાક શબ્દો લખ્યા છે એ જોઈ લઈએ. તો મેં લખ્યું છે વધ્યું, બરાબર? તો એમાં ધ અડધો છે, બરાબર ને? ચાલો પછી બીજો શબ્દ મેં લખ્યો છે સમજાવ્યું, તો એમાં વ અડધો છે. ચાલો પછી એના પછીનો શબ્દ મેં લખ્યો છે શક્તિ, તો એમાં ક અને ત બંને જોડેલા છે એટલે એને પણ કહેવાશે અડધા અક્ષરોવાળો શબ્દ કહેવાશે. અને ભાગ્ય તો આપણને આપેલું જ છે. તો હવે બાકીના જે ખાના છે એમાં તમારી તમારી જાતે શોધીને લખવાના રહેશે. તો બાળમિત્રો, જેમ આપણે શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી બચવા માટે ઘર બનાવીને એમાં રહીએ છીએ, એ જ રીતે પશુઓ પક્ષીઓને પણ પોતાના બચ્ચાના રક્ષણ માટે શું બનાવે છે, લોકો પણ માળા બનાવે છે. તો આવું જ એક પક્ષીઓના માળાનું ગીત જોઈએ આપણે. પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ડાંગ વગરના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ડાંગ વગરના, પેલા દરજીડાને સુગરી બાઈના કેવા મજાના, પેલા દરજીડાને સુગરી બાઈના કેવા મજાના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ડાંગ વગરના.
જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેશાના, જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેશાના, કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલના, કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા દંગ વગરના, પેલા ઉંદર બાઈએ દર ખોડ્યા કેવા મજાના, પેલા ઉંદર બાઈએ દર ખોડ્યા કેવા મજાના, સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના, સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા દંગ વગરના, કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના, કીડી મકોડીએ દરના કર્યા નગર મજાના, પેલા વાંદરા ભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, પેલા વાંદરા ભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા દાંગ વગરના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા દાંગ વગરના. તો બાળકો આપણે ગીત ગાયું ને, તો હવે એને સમજી લઈએ. તો શું કીધું છે, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ધંગ વગરના, એટલે ચકલી બાઈએ માળો કેવો બાંધ્યો છે, ધંગ વગરનો, એટલે કે ગમે તેવો બાંધેલો છે. પેલા દરજીદા અને સુગરીબાઈના કેવા મજાના, એટલે કે દરજીદા અને સુગરીબાઈના માળા કેવા હોય છે, સરસ મજાના હોય છે, આપણે ચિત્રમાં જોયા જ હતા, બરાબર ને? તો દરજીદા અને સુગરીબાઈનો માળો કેવો હોય છે, સરસ મજાનો હોય છે. જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેસાના, ખિસકોલી માળો ક્યાં બાંધે છે, જાડ પર, અને શાના બનાવે છે, રૂના ને રેસાના. કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલ નાખી, એટલે કે આ બધાના માળા પણ સરસ બંધાયેલા હોય છે. પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના, ઉંદરભાઈએ પણ એનું દર કેવો હોય છે, સરસ મજાનો ખોદ્યો હોય છે, એટલે કે એણે પણ એનું ઘર સરસ મજાનું બનાવ્યું હોય છે. સાપે પેસી જઈને રાફડા કર્યા હક વગરના, એટલે કે ઉંદરે જે ઘર બનાવ્યું હોય છે એમાં શું કરે છે, સાપ પેસી જાય છે અને પોતાનો રાફડો બનાવી દે છે, અને એના ઉંદરભાઈના ઘરમાં એ શું કરે છે, હક બનાવી લે છે, એટલે કે એને પોતાનું બનાવી દે છે. કીડી મકોડીએ દરના કર્યા નગરમાં જાના, અને કીડી અને મકોડા બેન ભાઈ તો શું કરે છે, કે આખું દર બનાવીને નગર જ બનાવી દે છે સરસ મજાનું. પેલા વાંદરાભાઈ તો રખડ્યા કરે ઘર વગરના, એટલે કે વાંદરાભાઈનું તો ઘર હોતું જ નથી, તો આખો દિવસ શું કરે, બધા ઝાડ પર આમ તેમ રખડ્યા જ કરે. તો બાળમિત્રો, આપણે જે ઉપર ગીત ગાયું, તો એમાંથી હવે શું કરવાનું છે, કે આ ગીતની તમને ગમતી બે લીટીઓ અહીં સારા અક્ષરે લખો. તો નીચે આપણને જગ્યા આપેલી છે, એમાં આપણે શું કરવાનું છે, ઉપરની ગીતમાંથી કોઈ પણ બે લીટીઓ અહીં લખવાની છે. એટલે કે મેં એક લીટી અહીંયા આખી લખેલી છે, જુઓ. જાડે ખિસકોલીએ માળા બાંધ્યા રૂના રેશાના, કાબર કબૂતરને ઘૂવડ વળી કાગડા કોયલના, તો મેં આ પંક્તિ લખી છે. તો બીજી બે તમારે તમારી જાતે તમારી મનગમતી લખવાની છે, બરાબર બાળકો? તો બાળમિત્રો, પક્ષીઓ એટલે કે ચકલી, કાબર, કોયલ એ બધા શું બનાવે, માળો બનાવે. જીવજંતુ એટલે કે કીડી મકોડા શું બનાવે, દર બનાવે. અને માણસો શું બનાવે, ઘર બનાવે. તો આ રીતનું આપણે આજે ગીત જોયું ને, તો ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.